હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ફરીથી આપણે દર્શન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો એ વિશે ચર્ચા કરીશું. તમે પાઠ્ય પુસ્તક બાજુમાં રાખજો, પેજ નંબર 169 પર. તો ભારતની જે સામાજિક સમસ્યાઓ, સામાજિક એટલે આપણા જીવનની અંદર રોજ બરોજ છે જે સમસ્યાઓ ઉદ્ભવતી હોય, અને આવી જે સમસ્યાઓ છે એનો સામનો, એનો પડકાર આપણે કરવો પડતો હોય, તો એની શરૂઆત કરીએ. ભારત એક વિશાળ વસ્તી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. હાલની અંદર વિશ્વની અંદર વસ્તીની દ્રષ્ટિએ ચીન છે, પરંતુ 2021ની વસ્તી ગણતરી પછી ભારત છે કદાચ વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ બની જશે. સાથે સાથે વિશ્વની સૌથી મોટી લોકશાહી શા માટે? તો ભારતની અંદર છે કોઈ એક વ્યક્તિના હાથમાં શાસન નથી, પરંતુ ભારતના લોકોને અનુકૂળ છે એનું શાસન, એનું બંધારણ બનાવવામાં આવેલું છે. એટલા માટે થઈ અને વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી જો ધરાવતો દેશ હોય તો એ આપણો ભારત દેશ છે. એની અંદર વિવિધ ધર્મ, જાતિ, ભાષા અને સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે, અને આના કારણે જે તમામ લોકો માટે કોઈ પણ ધર્મ ના હોય, કોઈ પણ જાતિ ના હોય, કોઈ પણ ભાષા બોલતા હોય અને એની સંસ્કૃતિ, એનું કલ્ચર એને અનુરૂપ અથવા તો એને જે યોગ્ય હોય તે અપનાવે, એના માટે થઈ, આ માટે થઈ અને ભારતની અંદર છે એ તમામ પ્રકારના લોકો વસે છે, અને એટલા માટે ભારતની લોકશાહી છે, ભારતની અંદર રહેતા લોકો છે એ ભિન્ન ભિન્ન અથવા તો વિવિધતા ધરાવતા છે. ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને સર્વધર્મ સંભાવની વિશેષતા ધરાવે છે, અને આજે અલગ અલગ ભાષા, અલગ અલગ ધર્મ, અલગ અલગ જાતિ અને અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા હોવાને કારણે થઈ અને ભારતની જે સંસ્કૃતિ છે સમન્વયકારી એટલે કે સમ એટલે કે સરખા, બધાની જે સંસ્કૃતિઓ છે, જેની ભાષા છે એ તમામ સાથે એને અપનાવવામાં આવે છે, અને બધાના જે સર્વધર્મ એટલે કે કોઈ હિન્દુ હોય, કોઈ ઇસ્લામ હોય, કોઈ ખ્રિસ્તી, કોઈ પારસી, આ બધાને અપનાવવામાં આવે છે. એની સાથે ભારતના લોકોની અંદર એ તમામ માટે એક સરખી જ ભાવના છે, એક સરખો જ પ્રેમ છે, અને સાથે સાથે એ બધાને માટે એક જ બંધારણ છે એ અપનાવવામાં આવેલું છે. એવું નથી કે હિન્દુના લોકો માટે અલગ બંધારણ અથવા તો હિન્દુના લોકો અથવા તો ઇસ્લામના લોકો માટે અલગ છે એ બંધારણની અથવા તો કાયદાની વ્યવસ્થા, પરંતુ બધાને એના મૂળભૂત હકો, એની મૂળભૂત જે ફરજો અને એના બધા માટે સરખું, બધાને એક સરખો જ ન્યાય આપી શકે એવા બંધારણની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આવેલા છે, અને જેમ જેમ સમય પસાર થતો જાય અથવા તો જેમ જેમ નવા નવા સંશોધનો, ટેકનોલોજી છે વિજ્ઞાન ક્ષેત્રે, એ નવી નવી તકનીકોનો સુધારો થતો જાય, એમાં દિન પ્રતિદિન વિકાસ થતો જાય, એમ સાથે સાથે સમાજની અંદર પણ જેની પરંપરાગત જે પેઢી દર પેઢી જે ચાલી આવે છે એની અંદર પણ ફેરફાર અથવા તો એની અંદર પણ આધુનિક આજે નવી નવી શોધનો છે એ સમાવેશ થતો જાય, નવા નવા વલણો છે એની અંદર આવતા જાય છે, અને આના કારણે ભારતના સમાજની જે એની સંસ્કૃતિ છે એની અંદર પણ ગતિ અથવા તો એની અંદર પણ અલગ અલગ જે વિકાસ છે એ જોવા મળેલો છે, પરિવર્તનો આવેલા છે. આ પરિવર્તનોની સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓનો પણ ઉદ્ભવ થયો છે, અને જ્યાં નવી વસ્તુ અથવા તો નવી પરિસ્થિતિનો સામનો થાય ત્યાં નવા જ એક સમસ્યાઓ અથવા તો એની સામે નવી જ મુશ્કેલી ઉત્પન્ન થાય છે. જો આપણે 10માની અંદર ભણતા હોય તો 10માં પહેલો નંબર લાવવો હોય તો એ માટે આપણે શું કરવું પડે? મહેનત કરવી પડે, દરરોજનું દરરોજ હોમવર્ક કરવું પડે,
એવી રીતના જે સમાજની અંદર નવા પરિવર્તનો, નવી જે ટેકનોલોજી આવે, ફોન આવેલો, એ ફોનનો આપણે ઉપયોગ કરીએ તો એને ચલાવતા હોવું જોઈએ, એમાં કઈ કઈ સારી વસ્તુઓ છે એને અપનાવવી, અથવા તો કોને આપણે લાભ થશે, કોનાથી ગેરલાભ થશે, એ આપણા માટે નવું એમાં પરિસ્થિતિ અથવા તો મુશ્કેલી ઊભી થાય છે. એવી રીતના જેમ આપણે નવી વસ્તુનું છે, નવી વસ્તુને વસાવીએ તો એની પરિસ્થિતિનો પણ સામનો કરવો પડે. એવી રીતના સમાજની અંદર એની જે પરંપરાગત જે વસ્તુ હતી એમાં ફેરફાર, પરિવર્તન આવે તો સામે સમાજમાં છે એના પડકારો અથવા તો એની સમસ્યાઓ પણ ઉદ્ભવે છે, જેમાં સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોની સમસ્યાઓનો સમાવેશ કરી શકાય છે. અને એની અંદર તો કઈ કઈ સમસ્યાઓ, તો સામાજિક છે, આર્થિક છે, રાજકીય છે અને સાંસ્કૃતિક, એટલે કે સમાજની અંદર નવા નવા પરિવર્તનોને લીધે આર્થિક એટલે કે નાણાકીય, રાજકીય એટલે કે દેશને ચલાવવા માટે જે નેતાઓ અથવા તો ચૂંટણીઓ થાય છે તેની અંદર, અને આપણી જે સંસ્કૃતિ, પ્રાચીન સંસ્કૃતિને લીધે, આપણા વારસાને લીધે આપણે જે વિશ્વની અંદર પ્રખ્યાત છીએ અથવા તો જે વિશ્વની અંદર આપણે સૌથી આગવી વિશિષ્ટતાને કારણે અલગ પાડે છે એ આપણી સંસ્કૃતિ, એની અંદર આવા જે પ્રકારો છે, ક્ષેત્રો છે, એની સમસ્યાઓ ઉદ્ભવે છે. આ જે આપણે સામાજિક સમસ્યાઓના પડકારો, આ પાઠની અંદર આપણે બે સમસ્યાઓ અને એના પડકારો વિશે માહિતી મેળવીશું. એમાં પહેલું છે સાંપ્રદાયિકતા અને બીજું છે જ્ઞાતિવાદ. તો પહેલા આ બે મુદ્દા સમજવા પડે કે સાંપ્રદાયિકતા એટલે શું. તો એના વિશે સાંપ્રદાયિકતા કોને કહેવું, તો કે મનુષ્ય કોઈ પણ ધર્મ કે સંપ્રદાયમાં માનતો હોય કે અનુસરતો હોય છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયમાં માનવું કે એને અનુસરવું એટલે કે સાંપ્રદાયિકતા. એટલે શોર્ટમાં સાંપ્રદાયિકતાની વ્યાખ્યા, તો કે મનુષ્ય કોઈ પણ ધર્મ છે એટલે કે હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ એટલે કે ઇસ્લામ ધર્મ હોય, ખ્રિસ્તી, પારસી, એ કોઈ પણ ધર્મને પાડતો હોય, અને સંપ્રદાય કોઈ જૈન, બૌદ્ધ એવી રીતના હિન્દુ, તો એની અંદર માનતો હોય અને એને અનુસાર એ ધર્મ જેમ કે એ પ્રમાણે કરતો હોય, હિન્દુ હોય તો હિન્દુ પ્રમાણે, મુસ્લિમ હોય તો ઇસ્લામ ધર્મ પ્રમાણે, એના જે પુરાણ બાઇબલની અંદર હોય, આપણે રામાયણ, મહાભારત, ગીતા એની અંદર એ નિયમને અનુસરતો હોય અને એનું અનુસરણ કરવું એટલે કે સંપ્રદાયિકતા. તો એની અંદર ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. હવે ધર્મ આપણે કયો ધર્મ પાડીએ એ કઈ રીતના નક્કી કરવું, તો આપણે જેની અંદર વિશ્વાસ હોય, જેની અંદર શ્રદ્ધા હોય અને એ ધર્મ પાડતા હોય અથવા તો એને અનુસરતા હોય એ એટલા માટે થાય ને, ધર્મ એક આસ્થાનો વિષય છે, એનો સમાવેશ ધર્મ અથવા તો આસ્થા, શ્રદ્ધા, આપણે જેના ઉપર વિશ્વાસ હોય, હિન્દુ હોય તો ભગવાન ઉપર, મુસ્લિમ હોય તો એને અલ્હા, એવી રીતના ખ્રિસ્તી હોય તો એના ભગવાન, એમ એ પોતાનો જે ધર્મ અથવા તો પોતાની જે શ્રદ્ધા હોય એને વિષય અથવા તો એનું અનુસરણ કરવું છે. મોટા ભાગે માનવ કોઈને કોઈ ધર્મ કે સંપ્રદાયમાં માનતો હોય છે. તો આ કારણે મોટાભાગના જે વિશ્વની અંદર રહેતા હોય અથવા તો ભારત દેશની અંદર રહેતા હોય, કોઈ પણ લોક હોય, કોઈ પણ નાગરિક હોય, એ કોઈ પણ ધર્મની અંદર અથવા તો કોઈ પણ સંપ્રદાયની અંદર માનતો હોય છે અથવા તો એને અનુસરતો હોય છે. ભારત એક બિન સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ દેશ છે. અને ભારત કેવો, બિન સાંપ્રદાયિક, કોઈ એક જ ધર્મ છે એને અનુસરવાનું પ્રેશર તમારા ઉપર અથવા તો દબાણ કરતો નથી, એટલા માટે બધા ધર્મોને, બધા સંપ્રદાયોને છે એ સમાવેશ છે. એવું નથી કહેતા કે તમે મુસ્લિમ છો તો અહીંથી નીકળી જાઓ, તમે બૌદ્ધ છે, ખ્રિસ્તી છો, પારસી છો તો અહીંયા ન રહી શકો અથવા તો ભારતમાં તમને તમારું નાગરિકત્વ ના મળે, પરંતુ બધા જ ધર્મો છે એ તમામને અપનાવે છે. આટલા માટે થાય અને ધર્મ નિરપેક્ષ, કોઈ પણ ધર્મના ભેદભાવ વગર એને સ્વીકારવામાં આવે છે. તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણની ભાવના વિરુદ્ધ છે અને એટલા માટે થાય
અને ભારતની અંદર કોઈ એક જ ધર્મને તમે અપનાવી શકો એવું જો દબાણ કરે તો એ આપણા ધર્મ વિરુદ્ધ છે. ને એ શા માટે? તો આપણા બંધારણમાં જ ઉલ્લેખ કરેલો છે કે ભારત એક બિન સાંપ્રદાયિક અને કોઈ પણ ધર્મ નિરપેક્ષ દેશ છે, અને એના કારણે થઈ કે જો આપણા ઉપર કોઈ દબાણ કરતું હોય અથવા તો કોઈ છે એ પ્રેશર કરતું હોય તો આપણે એની સામે છે એ લડી શકીએ અને ભારતના બંધારણની એ વિરુદ્ધ છે. જ્યારે કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થાય છે, અને આ જે કોમ વચ્ચેના રમખાણો થાય અથવા તો જે એની વચ્ચે વિરોધ થાય અથવા તો ઝઘડાઓ થાય એનું મૂળ એ છે કે કોઈ વ્યક્તિ છે પોતાના જ ધર્મને મહાન માને અથવા તો પોતાનો જ ધર્મ અપનાવવા માટે કહે તો એના કારણે થાય અને દેશની અંદર દખલગીરી થાય અથવા તો દેશની અંદર પણ તણાવ ઉત્પન્ન થાય એટલા માટે થાય. અને આ જે સંપ્રદાય કોઈ પણ એકબીજા ધર્મને છે એ વિરોધ સામે કોઈ પણ વાત કરતા અથવા તો કોઈ બોલવાથી કે એનો વિરોધ કરે ત્યારે એના ઉપર આ તણાવ ઉત્પન્ન થાય છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મોની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરે અને પોતાના ધાર્મિક રીતને વધુ મહત્વ આપે છે ત્યારે તે દરેક નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જુએ છે, અને આના કારણે જે તકરારો ઉત્પન્ન થાય છે અથવા તો જે ભેદભાવો ઉત્પન્ન થાય છે, જે ઝઘડાઓ ઉત્પન્ન થાય છે એનું મૂળ કારણ પોતાનો સાંપ્રદાયિકતા. શા માટે? તો કે પોતાના જ ધર્મને એ વ્યક્તિ છે મહાન માનવા માંડે છે, પોતાનો જ ધર્મ છે એ સૌથી ઉચ્ચ છે, અને એના કારણે છે એ બીજા લોકોના ધર્મોને નુકસાન થાય છે અથવા તો બીજાના ધર્મોને છે એના રક્ષણો છે એનો મહત્વ આપી શકતા નથી, એની તુલના એની બરોબરી કરવામાં આવે છે, અને આના કારણે બીજા વ્યક્તિના છે એ ધર્મને અથવા તો એને શ્રેષ્ઠ દર્શાવવાનો છે એ આપણે પ્રયાસ કરીએ છીએ. આવી રીતના જે આવી વિચારધારાઓ સમાજને વિભાજન તરફ લઈ જાય છે, અને આવી જે વિચારધારાઓ જે વ્યક્તિના મનમાં હોય છે કે પોતાનો જ ધર્મ મહાન, અને આવી વિચારધારણાને આગળ વધારે છે, અને એના કારણે જે સમાજની અંદર છે વિભાજન થાય છે અને ટુકડાઓની અંદર વહેંચાઈ જાય છે. એ કહે છે કે મારો સંપ્રદાય અથવા તો મારો જ ધર્મ છે આ દુનિયાની અંદર અથવા તો આ દેશની અંદર શ્રેષ્ઠ છે, અને અહીંથી તો એ પોતાના ધર્મના બીજ અથવા તો રોપવાની બીજાની ઉપર થોપવાની કોશિશ કરે છે, અને આ વિચારધારણા છે સમાજને વિભાજન તરફ લઈ જાય છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ આપણે સાંપ્રદાયિકતાની સમસ્યા પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શક્યા નથી. સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી રીતે નુકસાનકારક છે, અને સ્વાતંત્ર્ય એટલે કે 1947થી આઝાદ થયા અને હાલ તક એટલે કે 2021 સુધી સંપૂર્ણપણે છે આપણે એની પર નિયંત્રણ એટલે કે સાંપ્રદાયિકતા ઉપર નિયંત્રણ લાવી શક્યા નથી. એનો મોટો જો કોઈ પ્રશ્ન હોય અથવા તો પડકાર હોય એ વ્યક્તિ પોતે છે, પોતાના ધર્મને જ મહાન માને અને એના કારણે છે એ સમાજનું પતન થાય અથવા તો વિભાજન થાય અને ટુકડાઓમાં વહેંચાય છે. છતાં પણ આપણા બંધારણમાં ઉલ્લેખ હોય છતાં પણ આપણે આના પર અંકુશ રાખી શક્યા નથી, અને એના કારણે થાય ને આપણી સાંપ્રદાયિકતા જે છે એને નુકસાનકારક છે. તેનાથી દેશમાં સામાજિક તણાવ ઉત્પન્ન થાય છે. વ્યક્તિ પોતાના જ બંધુઓને પોતાના વિરોધી માને છે, જેથી સમાજમાં મતભેદ અને ઘૃણાનું વાતાવરણ ઊભું થાય છે, અને આના કારણે એટલે કે સાંપ્રદાયિકતાને કારણે થાય, પોતાના ધર્મને પોતાના સંપ્રદાયને મહાન ગણવાને કારણે થાય, અને લોકો પોતાના જ બંધુ એટલે કે પોતાના જ ભાઈઓને એટલે કે જે ભારતની અંદર રહે છે એ બધા એકબીજાના ભાઈ ભાઈ, તો આ પોતાના જ ભાઈઓને છે એ નુકસાન પહોંચાડે છે, ઠેસ પહોંચાડે છે, સાથે સાથે પોતાના સમાજને વિખેરી નાખે છે, તોડી નાખે છે. એ આ જે સાંપ્રદાયિકતા છે એના ઉપર આપણો પૂરો અંકુશ નથી અથવા તો
જે અંકુશ લગાવવો જોઈએ એના અંકુશ લગાડી નથી શક્યા એના કારણે થઈ અને પોતાના સમાજની અંદર દેશની અંદર પણ એક સમસ્યા ઉત્પન્ન કરે છે, જેથી સમાજની અંદર છે એ મતભેદ એટલે કે ઉચ્ચ નીચના ભેદભાવો જોવા મળે છે. મારી જ્ઞાતિ અથવા તો મારો ધર્મ છે ઊંચો છે, તમારી જાતિ અથવા તો તમારો ધર્મ નિમ્ન છે. અસ્પૃશ્યતા જે આપણે કહી શકીએ એવા મતભેદો અને ઘૃણા એકબીજા ઉપર છે એ નફરત તિરસ્કાર ઉત્પન્ન થાય છે. સાંપ્રદાયિક તણાવથી સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ થાય છે. આ બધી જ બાબતો લોકશાહી વિચારધારા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રના વિકાસ માટે પણ ખતરારૂપ છે. અને સાથે સાથે જે સાંપ્રદાયિકતાનો તણાવ છે એની જે મુશ્કેલી છે એ પડકારો છે એના કારણે થઈ અને સમાજની અંદર દેશની અંદર હિંસા એટલે કે એકબીજાને મારી નાખવા અથવા તો એકબીજા ઉપર હિંસક હુમલા કરવા, ઝઘડાઓ કરવા એ બધું ઉત્પન્ન થાય છે. અને એ જ આપણા જે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવે છે, રાષ્ટ્રીય એકતા, દેશની જે એકતા છે એક્યો છે તેની અંદર અને સાથે સાથે રાષ્ટ્રના વિકાસને પણ અવરોધ બાધારૂપ છે. હવે આવે છે સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ. તો આ જે સાંપ્રદાયિકતા છે એની સામે જે આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ, જેને દૂર કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, તો એના ઉપાયો ક્યાં છે? આપણે જાણીએ છીએ કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. તો આ જે સાંપ્રદાયિકતા છે એ જે પોતાના ધર્મને મહાન માનવાની ભાવના પોતાની અંદર છે એના કારણે એ આપણા સમાજને હોય, આપણા રાષ્ટ્રને હોય કે પોતાના દેશના હિત માટે હોય, તમામ માટે બાધારૂપ, અવરોધરૂપ, એક અડચણરૂપ છે. સાંપ્રદાયિકતાને દૂર કરવા કેટલાક ઉપાયો છે એ આપણે પોતે અને સરકારે એ પ્રયત્ન કરવા જોઈએ અથવા તો ઉપાયો શોધવા જોઈએ. એની અંદર સૌ પ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે અને તેને દૂર કરવા માટે પ્રયત્ન કરવા પડશે. જો આના માટે થઈને દરેક નાગરિકે એટલે કે એમાં આપણો પણ સમાવેશ થાય, આપણાથી જ શરૂઆત ન કરીએ તો એ બીજાને આપણે સુધારી શકતા નથી. એ માટે થઈ દરેક નાગરિકે તથા સરકારે આવા જે સાંપ્રદાયિક તત્વો છે પોતાના જૂથને, પોતાના ધર્મને, પોતાના લોકોને જે માને છે મહાન એવા તત્વોની સામે જે પોતે લઈને બેસી જાય કે નહીં મારો જ ધર્મ મહાન, મારી જ આ વસ્તુ મહાન, તો એની સામે અથવા તો મારી જ્ઞાતિ છે એ મહાન છે, જાતિ છે મહાન છે, એવા જે તત્વો એટલે કે એવા જે નાગરિકો છે એની સામે ઝૂકવું ન જોઈએ. એટલે કે સરકારે એને ટેકો આપવો ન જોઈએ અને આપણે ખુદે પણ એને ટેકો આપવો ન જોઈએ, પરંતુ તેની સામે સખ્તાઈપૂર્વક એટલે કે બંધારણની અંદર આપણા જે આર્ટિકલ છે તેની અંદર છે એને દંડ કરવાની જોગવાઈ પણ કરવી જોઈએ અને એની સામે ઢીલી નીતિ ન રાખવી જોઈએ, એની સામે કડકથી એનો સામનો કરી એને એના જવાબો આપવા જોઈએ. પછી આવે છે સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય છે એ શિક્ષણ પૂરું પાડે છે. શા માટે આવું કીધું? તો આપણા જે પુસ્તકો છે એની અંદર પણ બધા ધર્મને સમાવીને કોઈ એક ધર્મને મહાન બતાવવામાં નથી આવેલો, બધા ધર્મનું, બધી જાતિ જ્ઞાતિ બધીનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. એના કારણે વિદ્યાર્થી જો અસરકારક એટલે કે વિદ્યાર્થી જો જાગૃત બનશે તો દેશની અંદર રહેલા જે ઉચ્ચ નીચના ભેદભાવો છે એને દૂર કરી શકશે, ધર્મ જ્ઞાતિ જાતિના ભેદભાવો દૂર કરી શકશે. એટલા માટે થાય અને શિક્ષણ છે અને દૂર કરવાનો સૌથી અસરકારક વિકલ્પ છે. આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા ધર્મોની સારી બાબતોને સામેલ કરવામાં આવે છે, તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વોની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિથી બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદરભાવ કેળવાય છે. અને શા માટે? તો શિક્ષણની અંદર આપણા જે અભ્યાસક્રમ, આપણા જે પાઠ્યપુસ્તકો છે તેની અંદર પણ બધા ધર્મના જે
નિષ્કર્ષ કહી શકાય એને એકઠો કરી અને આ આપણા પાઠોની અંદર અથવા તો અભ્યાસક્રમની અંદર એને સામેલ કરી અને બધા ધર્મોની જાગૃતિ એના પ્રચાર પ્રસાર માટે કરવામાં આવે છે. અને આપણી શાળાની અંદર જે પ્રાર્થનાઓ બોલાતી હોય કોઈ એક ધર્મને ઉદ્દેશ્ય નહીં, પરંતુ બધા જ ધર્મો સરખા હોય એવી પ્રાર્થનાઓનો સમાવેશ કરવામાં આવે છે. સાથે સાથે જે પણ વર્ષની અંદર પર્વ એટલે કે તહેવારો આવતા હોય એ તમામ તહેવારોને એકબીજા ધર્મના લોકો છે મળી અને ઉજવતા હોય, તમામ પર્વોની ઉજવણી છે, સામાજિક પર્વોની ઉજવણી કરવામાં આવે, પછી હોળી હોય, દિવાળી હોય, ઈદ હોય, કોઈ પણ નાતાલ હોય, તે તમામ ધર્મ છે એને પોતાના માની અને એની ઉજવણી હર્ષોલ્લાસથી કરવામાં આવે છે. સાથે આગળ સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. તો કે કોઈ એક જ વિચારધારાને પકડીને બેઠેલા હોય અથવા તો કોઈ એક જ ધર્મ જ્ઞાતિ જાતિને પકડીને બેઠેલા હોય એવા લોકોને છે એ રાજકીય પક્ષ એટલે કે આપણે જે સંસદની અંદર એને સભ્ય બનાવવો જોઈએ નહીં. અને આ માટે થાય અને ચૂંટણીની અંદર ખાસ પ્રકારે આચારસંહિતા ઘડી તેનો ચુસ્તપણે અમલ થવો જોઈએ. અને આવા જે વિચારધારા અપનાવેલા હોય એટલે કે પોતાની જ્ઞાતિને પોતાના ધર્મને આગળ લાવવા માટે થાય ચૂંટણીના પક્ષોની અંદર રાજકીય પક્ષોની અંદર જે વ્યક્તિ ઉભતો હોય એને એને એની અંદર સભ્ય બનાવવાનો જોઈએ અથવા તો એવા પક્ષને માન્યતા ના આપવી જોઈએ. સાથે સાથે ચૂંટણીની અંદર છે એક ખાસ પ્રકારની આચારસંહિતા એટલે કે એના ઉપર બંધ રાખવો જોઈએ, અમુક સમય સુધી છે એને સ્થગિત રાખવા જોઈએ, તો આ એનું અમલ કરાવવો જોઈએ. આગળ રેડિયો, ટીવી, સિનેમા જેવા માધ્યમોથી સાંપ્રદાયિકના પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ. અને સાથે સાથે છે એ રેડિયો ટીવી જેવા છે એ આપણે દ્રશ્ય અને શ્રાવ્ય એટલે કે જોઈ શકીએ અને સાંભળી શકીએ એવા માધ્યમોથી છે આ સાંપ્રદાયિકતાનો બિન સાંપ્રદાયિક દેશ છે આપણો એના પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ, દરેક નાગરિક સુધી પહોંચાડવો જોઈએ. તેમણે સર્વધર્મ સમભાવ સહિષ્ણુતાનો પ્રચાર કરવો જોઈએ. સાથે સાથે રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. અને રેડિયો છે, ટીવી છે, અત્યારે કોમ્પ્યુટર, ફોન, તો આ બધા જે દ્રશ્યને શ્રાવ્ય એટલે કે સાંભળી શકે, જોઈ શકે તેવા માધ્યમોથી, સાથે સાથે વર્તમાન પત્રો હોય તો એની અંદર પણ આપણા રાષ્ટ્રના હિતો એટલે કે આપણા દેશના જે હિતો છે અને આપણા રાષ્ટ્રને જે પ્રોત્સાહન પૂરી પાડી શકે, વિશ્વની અંદર એક સારી છાપ પાડી શકે એવા કાર્યક્રમો હોય અથવા તો એવું જે ઘટનાઓ હોય, બાબતો હોય એને ટીવીની અંદર અથવા તો કમ્પ્યુટરની અંદર, મોબાઈલની અંદર એનો પ્રચાર કરવો જોઈએ, એને વધારે ને વધારે લોકો સુધી પહોંચાડવા જોઈએ. અને એના કારણે સમભાવ એટલે કે સર્વધર્મ બધા જ ધર્મ સરખા છે એવી ભાવના દરેક નાગરિકની અંદર ઉત્પન્ન થશે. આગળ ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓએ સાથે મળી દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવા પ્રયત્ન કરવો જોઈએ. સાથે સાથે સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ. ને સાથે સાથે ધાર્મિક વડાઓ પોતાના જે ધર્મના વડાઓ હોય એને, રાજકીય નેતાઓને, બધાને મળી ને સાંપ્રદાયિકતાને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાથે સાથે યુવાનોમાં સાંપ્રદાયિકતાને બદલે બિન સાંપ્રદાયિકતાના બીજ રોપાય તેવા કાર્યક્રમો અથવા તો તેના માટે છે નાટકો છે, લેખનો છે, વાંચનો છે એ કરવા જોઈએ. અને આ દ્વારા તો યુવાનોની અંદર પણ બિન સાંપ્રદાયિકતા છે એનો વધારો થશે. સાથે આ માટે માત્ર સરકારે જ નહીં પણ આપણે પણ એટલે કે સમાજે પણ એની અંદર છે વિશિષ્ટ પ્રયત્નો કરવા જોઈએ. પોતાનાથી જે બનતું હોય જ્યાં આવા ધર્મના ભેદભાવ જોવા મળે ત્યાં એને ત્યાંથી જ અટકાવી અથવા તો તે વચ્ચે છે એ સહકાર અથવા તો સમભાવની ભાવના છે ઉત્પન્ન કરાવવી જોઈએ. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ગૌરવ છે
તેવી સમાજ લોકોને એક તાંતણે બાંધે છે અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને ઓસરે છે અને સાથે સાથે ધર્મ છે, જ્ઞાતિ જાતિ પ્રાંત એટલે કે પોતાના પ્રદેશ પૂરતી અથવા તો ભાષા રાષ્ટ્રના હિત માટે અને રાષ્ટ્રના ગૌરવ અથવા તો પોતાના દેશ ઉપર અભિમાન લઈ શકે એ તમામ લોકોને સમજ આપવી, એ જ આપણે એક જૂથ કરશે અથવા તો એ જ એક સાથે બનતી ને દેશને વિકાસની અંદર આગળ વધારશે અને આપણા રાષ્ટ્રની એકતાને પોષે છે એટલે કે પોતાના દેશની જે એકતા છે એને આગળ વધારશે. અહીંયા સુધી રાખીએ.